ઓમ જોગે યોગે દવતરમ વાજે વાજે હવામહે સગાય ઇન્દ્રમૂદયે અંબે અંબિકેં બાલિકે નમાનેતિ ગચન સસિતસ્વકાહા શુભદ્રિગાંગાં બીલવાસિનીં પૂર્વ પ્રધાન દેવતાભ્યો નમો નમઃ વ્રાત પૂજનાર્થે ધ્યાયામિ ચિંતયામિ પેલી બાજુ નવ ગ્રહોને માધવજી જે તેમને નમસ્કાર કરો ઓમ મા ચિદ્રં દેવાનામ ઉદગાદની કંચક્ષુરમિત્રસ્ય પર્ણસી આગ્નેહ આપ્રાદ્યા વા પૃથ્વી અંતરિક્ષ ભૂસૂર્ય આત્મા જગતસ્તુ ભગવાન મહાદેવજી ને નમસ્કાર કરો અસંખ્યાતા મહારુદ્રાય નમો નમઃ નમસ્કાર કરવાના પ્રાત પૂજનાર્થે ધ્યાયામિ ચિંતયામિ અહીંયા લીલા સ્થાપન ની અંદર 64 જોગણી માં બિરાજમાન છે તેમને નમસ્કાર કરો જોગે યોગે તપ સરમ વાજે વાજે હવામહે યોગિની મંડળ દેવતા ભ્યો નમો નમઃ નમસ્કાર કરો પ્રાત પૂજનાર્થે નમસ્કાર અંગ પ્રભ્યામિ પેલા બાજુ કારા સ્થાપન ની અંદર ભગવાન ભૈરવ દાદા બિરાજમાન છે તે નમસ્કાર કરો નહિ સ્વ સમવિદન્ય નમસ્મા દ્વૈ સ્વાનરાત પુરહિતાર તમારા પડિયા ની જોડે જે મૂર્તિ છે ત્યાં વધારી દો ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે આવાન ભગવાન નું આવાન આપણે કરેલું છે એમની પ્રતિષ્ઠા કરેલી છે ફરીથી આજની અંદર ફૂલ રાખી એ પરમાત્મા ને બેસવા માટે આસન આપવાનો ભાવ કરીએ ઓમ પ્રધાન પછી એ ભગવાન ને તમારી થારી ની અંદર એક પાન મૂકી એ મૂર્તિ થારી માં મૂકવાની છે રોજ ભગવાન ને નવડાવતા હતા ને એ રીતના ની ક્રિયા કરવાની છે આપડે બરાબર પાન મૂકી આ તો એકલી મૂર્તિ મૂકજો પાન ના હોય તેવી ચિંતા બે દાડા ચોખા મૂકી અને મૂર્તિ મૂકી દેજો ખાલી બરાબર થારીમાં મૂકી દો મૂર્તિ લોટા વાડક્યો જે થારીમાં હોય ને બધું બહાર મૂકી દેજો બસ ચલો થઈ ગયું ચમચી ભરીને પાણી પકડો ભગવાન ને હવે આપણે પગ ધોતા હોય તેવી ભાવના કરવાની છે ઓમ એતાવાન જ મહિમા તો જાયા ઉચ્ચ પુરુખ ભૂતાન ત્રિપાદશ્યામ પૂર્વોજ્વ ચડાય દો ભગવાન ની ઉપર પાદયો હો પાદ્યો સમર્પયામિ નમઃ પાદયો પાદ્ય જલમ સમર્પયામિ ફરીથી ચમચી ભરીને પાણી પકડી રાખો બેનો એક કંકુવાર ફૂલ કરી ચમચી ની અંદર મૂકી આપવાનું છે એ ભગવાન ને અર્ઘ્ય અર્પણ કરવાનો ભાવ કરીએ ધામન ફરીથી ચમચી ભરીને પાણી પકડી રાખો એ ભગવાન ને પીવા માટે પાણી આપવાનો ભાવ કરીએ પૂર્વોજ્વ પ્રધાન દેવતા સહિત ગણેશાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ ચડાવી દો ભગવાન ને મુખ કમલયા ચમનીય જલમ સમરવયામિ ફરીથી ચમચી ભરીને પાણી પકડી રાખો ઓમ જે તીર્થાનિ પ્રચરંતિ શ્રી કાહસ્તાનિ ખંગિણઃ ભૂર્ભુવઃ પ્રધાન દિવ્યા સહિત ગણેશાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ ચડાવી દો તીર્થોદક સ્નાનીય જલમ સમરવયામિ તમારી જોડે પંચામૃત આવેલું છે એ બધા ભગવાન ની ઉપર 5 વખત પંચામૃત ચડાવજો
પાંચ વખત ચડાવો. ઓમ ઉર્ચમે જુંદ્રી દોજમે ભયચમે રસચમે ગ્રધંજમે મધુચમે જગ્ધિચમે સભીતિચમે ગ્રધિચમે મૃધિચમે જૈદ્રંજમ જીવ મધુચ શર્કરાયુધ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બે ચમચી ચોખ્ખું પાણી ચડાવજો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધા ચમનીય જલમ સમર્પયામિ. પછી ભગવાનની જોડે ભંગુ ચંદન વાળું ફૂલ કરીને મૂક્યા. બહુ બંને જણા સકલો બજારાણી સમર્પયામિ. એ ભગવાન ને પગે લાગો. નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધન પુનરાદિ ગણેશસ્ય પ્રસાદત નમસ્કારાન સમર્પયામિ. ચમચી ભરીને પાણી પકડી રાખવાનું. અને યથાશક્તિ પૂજરાજ્ઞ પ્રધાન દેવતા સિદ્ધ ગણેશાદિ સ્થાપિત દેવતા પ્રિયંતા નમઃ. ચડાયેલું ફૂલ લઈ લેવાનું છે. આંખે લગાવવાનું, સૂંઘવાનું, નીચે મૂકી દેવાનું, હાથ ધોઈ નાખવાના. હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ અભિષેકાર્થે ગંધ પુષ્પાભ્યમ અભ્યર્ચ. એ ભગવાન ની ઉપર હવે આપણે અભિષેક કરવાનો છે. ફૂલ ચડાવી દો ભગવાન ની ઉપર અને એક એક ચમચી ભગવાન ની ઉપર અભિષેક કરી આપવાનો છે બધાએ. બરાબર, આજે ગુરુવાર છે એટલે આપણે ભગવાન દત્તભાવ થી બધા દેવતાઓની ભેગી અભિષેક. ચલો પેલા ગણપતિ દાદા ઉપર અભિષેક કરો. ઓમ ઓમ ગણપતિ નમઃ. નમસ્તે ગણપતિ તમ્રતક્ષમ તત્વસી તમંગલ મૃતાજી તમંગલ ધરતાજી તમંગલ મૃતાજી. ચાલુ કરો. તમે ધર્મ કૃતમ બ્રહ્માજી તમ સાક્ષાત આત્મા તમ રેતમ તમે સત્યમ વજી મત્મ કર્મ સુદરમ દાદરમ દાદરમ અમાનુ જાણુ જે બચાત તમ રોક્તરા તુ ગણાત છોડ વાતે તમ આદરા સર્વ તમ પાજ વ્યમ દિ જ્ઞાન વિરજ પ્રત્યક્ષમ બ્રહ્માજી ના અનમ યોગ જ્ઞાન મતિ જરમ જમ તુ જાતે જન વિષ્ટ દિ જરમ જમ જમ જત વારી ભક્ત ગુરુ દરે જગાલે દિન મુલો દરે ચિત્રમ તમ યોગ નિદાયત્ય બ્રહ્મા તમ વિષ્ણુ તમ રુદ્રા તમ ઇન્દ્રા તમ વાયુ તમ સૂર્ય તમ ચંદ્રમા તમ બ્રહ્મ પૂર્વ સૌર તમ ચારે પ્રાણાદિ સ્તદ બ્રાહ્મણીજામ દત્તાત્રેયમ સ્વરંતમ જનૈતરિદમ સચ્ચિદાનંદમગ્નમ તૌરેવાદડસ્થમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંદમ નારેશ્વરસ્થમ હરિતકલિમલમ પાંડુરંગમ નમામિ. ઓમ જય યોગીશ્વર દત્ત દયાળ તું જયેક જગમાં પ્રતિપાળ અત્રન સૂર્યા કરી નિમિત પ્રગટ્યો જગ કારણ નિશ્ચે હે બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તારણહાર અંતરયામી સતચિત સુખ બહાર સદગુરુ દ્વિભુજ સુમુ હે જોડી અન્નપૂર્ણ કરમા શાંતિ કમંડલ કર સુવા ક્યાય ચતુર ભુજ સડ ભુજ સાર અનંત બાહુ તો નિર્દાર શરણે ભાડ ઝાડ ઓટ દિગંબર ચાલ્યા પ્રાણ સોણે અર્જુન કે રો સાજો પૂરવે તું સાક્ષા દીદી રીધી સીધી અપાર અંત મુક્તિ મહાપદ સા કે દોયા જે કે મમિલામ તુલવેણ ભુજને નાયાલ વિષ્ણુ સર્વ દ્વિજતાર્યોએ જમ્યો શ્રાદ્ધ માધી કી બ્રે જંબ દૈત્યથી ત્રાસ્યા દેવ કીધી મહેર તે ત્યા તત કે વિસ્તારી માયાદિત સુદ ઇન્દ્ર કરે હરણાયો તું એવી લીલા કઈ કઈ સર્વાથી દેવર્ણ મે કોતે સર્વ થોડી આવ્યો સુતને કામ કીધો એને તે નિષ્કામ બોધ્યાય દૂર પર સુરામ સાધ્ય દેવ પ્રહલાદય કાહી વિતારી કૃપા ગાત કે મ
સુણે ના મારો સાથ દોડ અંત ના દેખય અનંત માં કરે અજ વચ શિશુ નો જોઈ દ્વિજસી કે રોજ ને થયો પુત્ર તું ની સંદે સ્ફુર ગામી કલી તાર કૃપાન તાર્યો દો પીઠે કગમાન પીડ પીડ થી તાર્યો વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગાડ્યો ચિત્ર કરે કે મના મારી વાર જોયાણી ગમ એક જવાર સુષ્ટ કાષ્ટ ને આણ્યા પત્ર થયો કે ઉદાસીન અત્ર જર જર વંદ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સુતે ના ક્રોધ કરી દૂર બ્રાહ્મણ ના કોળ કીધા પૂરણ ના કોળ વંદ્યા બેસ તુજ બીજે વધાર્યો દારિદ્ર તે તતકે ઝાલર કાઈ રીજિયો દીધો સુવર્ણ ગત સપ્રે બ્રાહ્મણ ત્રિનો વ્રત ભરતાર કીધો સજીવન તે નિરધાર પિશાચ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉઠાડ્યો સૂર હરિ વિપ્ર મદંત્ય જહાદ રત્યો ભક્ત ત્રિવિક્રમ નિમેષ માત્ર તંતુ કહે પહોંચાડ્યો શ્રી શૈલ સાથે આઠ સ્વરો હરિ દેવ બહુ રૂપ યરો સંતુષ્ટા નિજ ભક્ત સુજાર આપી પર ચાવો સાક્ષાત યવન રાજ ને ટાળી પીર જાત પાત ને તને નથી રામ કૃષ્ણ રૂપે જે એમ કીધી લીલાવો કઈ તે તાર્યા પથ્થર ગણી કાવ્યાદ પશુ પંખી પણ તુજને અધમ ઉદાહરણ તારું નામ ગાતા સડે પસા સાકા દિવ્યાદિ ઉપાધિ સર્વ ડે સ્મરણ માત્ર તે સર્વ મોટ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ સાકણ ભેંસા તોર ભૂત પિશાચો જંદય સોર હરિ નાસે મોટી દૈને દૂર દત્ત દૂન સાંભળતા મોર કરે ધોપ ગાય જે દત્ત બાવની આસ પ્રે સુંદર તેના બંને લોક રહે તેને ક્યાંય સુખ દાસે છે તે તેને તારુક દરિદ્ર તેના જા બાવન ગુરુવારે નિતર કરે પાઠ બાવન સાપરે યથાવકાશે નિયનિયામ તેને કદી રડંડે અનેક રૂપે એ જવા ભજતા નળેન માયાર સહસ્ર નામે નામી દત્ત દિગંબર સંગ છે વંદુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિરદાર તાકે વર્ણવ તાચા છે કોણ રાખવું બહુકૃત વેદ અનુભવ તૃપ્તિનો ઉદગાર સુરી હશે તે ખાશે માર તપસે તત્વમસીએ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય શ્રી ગુરુદેવ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત બધાએ મૂર્તિ હાથમાં લેવાની સ્નાન કરાવવાનું અને ચોખ્ખા ભગવાનને લૂછી પડિયાની અંદર મૂકી દેવાના સવિંદુ સિંધુ સુજગરા તરંગ ભંગર રજિતા વિસસ્તુ પાપ જાત જાત કારીવા વિજયુધા કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હરિ વરમ દે વધિય પાદ પંકજ ન ભામિ દેવી નર્મદે નર્મદે
હાલો હવે ભગવાન ને સરસ મજાના આજે ગુરુ પડિયામાં આપણે પડિયામાં પૂજા કરતા હતા ને આજે ગુરુવાર છે ને એટલે આપણે દત્તભાગ ની ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણ નું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય બરાબર ને એમની ભગવાન ની જોડે આપણે પ્રેરણા કરી ભગવાન આપ આ ગામ ની અંદર થી ભૂત પ્રેત બધું દૂર થાય અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય બરાબર ને એ ભગવાન ને પ્રાર્થના કરી સ્નાન કરાવી હવે ભગવાન ને આપણે સરસ મજાના વસ્ત્ર અર્પણ કરવાના છે નારાશ્રીની આગળ હાથની અંદર ટુકડો પકડી રાખી બે દાણા ચોખા એટલે ચોખા પકડજો ભૂલ થઈ ચોખા પકડજો બધા ભગવાન ને સરસ મજાના અહીંયા વસ્ત્ર અર્પણ કરેલા છે એ પરમાત્માને પ્રાર્થના કરો કે ભગવાન સદાય અમારી લોક લજ્જા રાખજો બરાબર ને માણસ કરોડપતિ હોય પણ સારા વસ્ત્ર પહેરે તો જ સારો લાગે હો કોઈ બી વ્યક્તિ હોય સારો ક્યારે લાગે સારા કપડા પહેરે તો સારો લાગે બાકી કોઈ સારું લાગતું નથી બરાબર માને કહેવાનું કે માં અમારા પરિવાર ની અંદર વેપાર ની અંદર વ્યવસાય ની અંદર માં તું સદાય અમારી લોક લજ્જા રાખજે કુમકુમ સોણ મધીવમ ફરીથી બે દાણા ચોખા માતાજી ને દરેક પ્રકારના અલંકાર અર્પણ કરવાનો ભાવ કરીએ ઓમ યજ્ઞા યજ્ઞા વો યજ્ઞા એ ગીરા ગીરા ચૌદ ચૌધે కందలదాసుగిరిటి మనగం కంకణ కుండలను పురా అంగల మంగళి భూషణ మంబం శ్రీ గురుదేవి పురా నివాసే ચંદન કંકુ પલાળ દેજો માતાજીને સરસ મજાના પગ હાથ જે દેવ હોય તમારી જોડે એના મસ્તક ઉપર આ રીતના એમને ચાંદલા કરવાના છે કુમકુમ પંક નિર્મિત મિદા દેહ તવો ત્વર્તન ભક્ત્યાહં કલયામિ હે મરજસા સંમિશ્રિતાં કેસરૈ કેસાનામલેશોન વિશદા કસ્તૂરિકા રચિતૈ સ્નાનં તેન રત્નકુંભવિધિના સંવાસિતો શ્રોદકે હસ્તલસ્ય ચતુરાયુધ જાલે હસ્તધરં મૃગનાભિ સમેત સજ્જન સાર સુકુમકુમ મિશ્ર ચંદન પંક મિદા ચરુહાણ રત્નાક્ષ ચકડાઓ ચકા ચકડાઓ મુક્ત પલૈર્વારુ જીરૈ રવિંદે અખંડિત દેવી આવાદ ભેરવા કાશ્મીર પંગા લબ્ધ વિકાસ કદંબ કજાતિ ચંપક પંગ જગેત કયુંપુરેશી ભવાની ભવાની હરે સૌભાગ્ય વર્યંતમ સમર્પયામિ દેવતા પીઠે સંસ્થાપ્યો અબિલ ગુલાલ વાળા હાથ ધ્યા હોય ને તો લુસી નાખજો આ ચાર વસ્તુ જે તમે ચડાવી ને વ્હાઈટ લાલ
કેસરી અને હળદર પીળું, બરાબર ને? આ ચારેય વસ્તુની અંદર માતાજીએ ઘણા બધા ગુણધર્મો મૂકેલા છે. વ્હાઈટ બોલો શ્રી હરિ માત કી જય. આજે પૂર્ણાહુતિના પ્રસંગે 11 વાગે સંતો મહંતો અને બિલ્ડરો આપણા ગામમાં પધારવાના છે, એટલે સૌ ગામ ગ્રામજનો 11 વાગે માતાજીના ચોકમાં હાજર થઈ જાઓ. મહેમાનો આવશે ને આપણી હાજરી નહીં હોય તો ખરેખર ગામનું ખરાબ દેખાશે, એટલે ચોક ખરેખર ભરચક કરી દો. મહેમાનો સંતો આવવાની તૈયારીમાં છે. સૌ ગામ વાસીઓ બહેનો ભાઈઓ પોતપોતાનું જગ્યા સવેરા ભરી દે, આખો ચોક ભરચક થઈ જવો જોઈએ. 11 વાગે સંતો મહંતો પધારવાના છે, એટલે આપણી ગેરહાજરી ના દેખાય, આપણું ખરાબ ના દેખાય, ગામની પ્રતિષ્ઠા વધે એવું કામ કરો, અહીંયા હાજર થાઓ. બે બધા ગામના પરિવારજનો અહીંયા આવતા રહેજો, જેથી મહંતો અહીંયા આવે તો એમને આ ભક્તજનો બધા દેખાય તો એમને પણ આનંદ થાય, જેથી આપણા ગામનું કોઈ ખરાબ ના લાગે, નીચું ના પડે. એટલા માટે દરેક જણાઓ જલ્દીથી અહીંયા આવી જાઓ, જેથી અહીંયા સંતો આવે એમને પણ આનંદ થાય. 3 ચમચી ભરીને પાણી મૂકવાનું છે થારીની અંદર. ધૂપમાં અગરાવયામિ નૈવેદ્યમ નિવેદયામિ. એક ચંદન કંકુવારું બધા સાંભળજો, ચંદન કંકુવારું ફૂલ એક ભગવાન ત્યાં જોડે ચડાવી દો. ભાઈ તમે અહીંયા અગ્નિનારાયણ ઉપર વધાવજો. ઓમ અગ્નિંદુ દંભુરો દેવ અવ્રવાહમ બ્રુવે ઓમ પૂર્વજવ અગ્નય નમો નમઃ સકલ ઉપચારા ગંધાગ્નિ સમાણી સમર્પયામિ. ડાબો હાથ આંખ ઉપર રાખજો. બધા દેવતાઓનું જોડે નૈવેદ્ય મૂકેલું છે, અહીંયા અગ્નિનારાયણને જમાડે છે. જમાડો બધા. ઓમ પ્રાણાયો સ્વાહા, ઓમ પાનાય સ્વાહા, ઓમ વ્યાનાયો સ્વાહા, ઓમ ગાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, પરમાત્મને નમઃ. બધા પોતાની થારીની અંદર એક ચમચી પાણી મૂકો. મધ્યે પાણીયમ સમર્પયામિ. ફરીથી ભગવાનને જમાડો. ઓમ પ્રાણાયો સ્વાહા, ઓમ પાનાય સ્વાહા, ઓમ વ્યાનાયો સ્વાહા, ઓમ ગાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ પરમાત્મને નમઃ. 4 વખત થારીની અંદર પાણી મૂત્રા પોષણ મસ્તમગર ઉચ્છાલનમાં ચુમની જલમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે ગંધમ નમસ્કાર. વાસાદે ભૂગી ફલ તાંબુલેથી દેવતાને દક્ષિણા આપણે કર્મના અંતે અર્પણ કરીશું. અત્યારે બે હાથ જોડી નમસ્કાર કરો. કર્માંતે દક્ષિણાં સમર્પયામિ. અથ નીરાજનમ. તમારી જોડે કોડિયાની અંદર આરતી આપેલી છે, બરાબર? એ આરતી પ્રગટાઈ ઊભા થઈ જવાનું છે. સવારની બધા દેવતાઓની આપણે આરતીથી નવાજીએ, જેથી દેવતાઓ પણ પ્રસન્ન થાય. હાલો 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 હાલો. દરેક યજમાનો જગ્યા પર ઉભા થજો ભાઈ. આ દેવતાઓની પ્રાંત પૂજન આજે કરીએ છીએ આપણે. આવતીકાલે અવસર આપણને મળવાનો નથી, કારણ હવે આ પ્રાંત પૂજન થશે ને સાંજે સીધું ઉત્તર પૂજન થશે. કારણ કે થોડી જ વારમાં ચોઘડિયું સારું છે, સારા ચોઘડિયામાં આપણે મૂર્તિઓને પહેલાં મંદિરમાં પહેલાં પ્રતિષ્ઠિત કરવાની છે. પહેલાં દેવતાઓની પ્રતિષ્ઠા થશે અને 12 અને 39 દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પહેલા દેવતાની પ્રતિષ્ઠા થશે અને પ્રાણ પ્રતિષ્ઠા બરોબર 12 અને 39 થશે, એટલે સાલા ચોઘડિયામાં આ પ્રાત પૂજન પૂરું થાય, એટલે દેવતાઓને આપણે અંદર લઈ જવાની વિધિ બધી થશે. કારણ ત્યાં ગયા પછી દેવતાઓના પિંડિકા અને આ સિત્યાદી બધું કામ થાય,
અંદર બધી સોનાની ચાંદીની વસ્તુઓ પધરાવવાની બધી આયોજન થઈ જાય કે પછી દેવતાઓને બિરાજમાન કરવાના. એટલે આપણે અત્યારે આરતી કર્યા પછી આ દેવતાને અંદર લઈ જવાની વિધિ થશે દેવતાઓને જગાડીને. બોલો શિવ રે માતની જય. જગ જનની વારાઈ માતા આરતી આજ ઉતારું. જગ જનની વારાઈ માતા આરતી આજ ઉતારું. ચરણ તણુ ચરણા ભૂત લેવા પ્રેમ પાય પખાડું. ચરણ તરુ ચરણા વૃત લેવા પ્રેમ પાય પખાડું. તીર્થ દખતી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું. સ્નાન કરાવું પીરા કરું પાડો. ઉત્તમ અંગે ઉત્તમ આભૂષણ ને નયન કાજલ ગાળો. ઉત્તમ આભૂષણ ને નયન કાજલ ગાળો. ખમા ખમા ખોડલ માતા આરતી આજ ઉતારું. ખમા ખમા ખોડલ માતા આરતી આજ ઉતારું. દરિયા દિલની માડી તારો નહીં માપરમ પાર. તારો પાલવ પકડ તેનો પલમાં બેડો પાર. હો માં તારો પાલવ પકડ્યો એનો પલમાં બેડો પાર. હો માં તારા ચરણોનો હું તો દાસ મારી મારી આરતી આજ ઉતારો. મા તારા ચરણો દાસ મારી માવડી આરતી આજ ઉતારો. મા જગ જનની જગ જનની નવ દુર્ગા માતા આરતી આજ ઉતારો. જગ જનની નવ દુર્ગા માતા આરતી આજ ઉતારો. ચાચર ચોકે આપ બિરાજો કરો વાત રખવારી. ચાચર ચોકે આપ બિરાજો કરો જગત રખવારી. મારી નવ દુર્ગાની સાથે ખોડલ આવજો આરતી આજ ઉતારો. માં દુર્ગાની સાથે ખોડલ આવજો આરતી આજ ઉતારો. વારહી માની પૂજા કરતા